રાપર એસટી ડેપો સામે આવેલા શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર છાપરા ટ્રાફિક સમસ્યા નોંતરે છે. કચ્છ જિલ્લામાં વર્ષ 2001માં ભૂકંપ આવ્યો ભયાનક, અને આ ભૂકંપ આવ્યો હતો જેમાં કચ્છના અંજાર, ભચાઉ, રાપર, ભુજમાં ભારે તબાહી સર્જી હતી. ત્યારે તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા જે તે શહેર મુજબ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં વાગડ વિસ્તારના મુખ્યમથક રાપર શહેરના ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રાડાની રચના થઈ હતી. રાડા કચેરી દ્વારા ભૂકંપ બાદ આજ સુધી રાપર શહેરમાં કોઈ વિકાસ નથી કર્યો. માત્ર શહેરીજનો પર નવા બાંધકામ માટે ફી વસૂલ કરવા સિવાય કોઈ વિકાસ કાર્ય કર્યા નથી. રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી રાજકીય નેતાઓના જ ઇશારે કામ કરતા રાપર શહેરમાં નવો કોઈ ડેવલપમેન્ટ ના બન્યું. ભુજ, અંજાર, ભચાઉ જે રીતે રિંગ રોડ અને અદ્યતન શોપિંગ સેન્ટરો બન્યા એ જ રીતે રાપરને બનાવવાનું આયોજન હતું, પરંતુ રાપર ઓથોરિટી ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ જે તે સમયે રાજકીય નેતાઓના ઇશારે કામ કરતા હતા. આજે રાપર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે તે તેમની જવાબદારી હતી. મુખ્ય બજાર દેના બેંક ચોકથી માલી ચોક, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા, સોની બજાર, ભૂતિયા કોઠાથી માંડવી ચોક સુધી કોઈપણ પ્રકારની કપાત ના કરવામાં આવી. જો કોઈ કપાત થઈ હોત તો તે માંડવી ચોકથી આથમણા નાકા અને બહારના વિસ્તારોમાં મુખ્ય બજારોમાં સમસ્યા હજુ ઊભી છે. ઝોન 5માં આવતા વાગડ ફોલ્ટ લાઇન પર અવારનવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. રાપર શહેરની સાંકડી બજાર રાજકીય ઇશારે જે તે સમયે કપાઈ હતી, એટલે કે 2001 પછી જે સરકાર હતી, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ડબલ એન્જિનની સરકાર છેલ્લા 10 વર્ષથી છે, ત્યારે આ જ સમયે આ જ રીતે કામ થઈ રહ્યું છે. સાંકડી બજાર રાજકીય ઇશારે જે તે સમયે કપાઈ નથી એટલે એમ્બ્યુલન્સ કે ફોર વ્હીલર વાહનો માટે આવન જાવન કરવાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. આગોતરું આયોજન કોઈ કરવામાં આવતું નથી. 20 વર્ષ પછી યા તો 50 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે અને કેવી રીતે શહેરનો વિકાસ થશે તેની કોઈ પણ આવડત ન હોય અને સીધે સીધું ઊભું કરી દેવામાં આવ્યું છે. ત્યારે જો રાપર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સૌથી વધુ હોય તો તે રાજકીય નેતાઓ ન બનાવવામાં આવેલા એસટી શોપિંગ સેન્ટરના 7-8 ફૂટના છાપરા, આ છાપરા બનાવવામાં આવેલા હોવાથી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. માર્ગ મકાન વિભાગ કે નેશનલ હાઈવેનો પસાર થતો ચિત્રોડ ધોરાવીરા રોડ પર આ છાપરાઓએ દબાણ કર્યું છે, તો નિયમને પણ ધોળીને પીજનારા એસટી શોપિંગ સેન્ટર બનાવનારાએ શોપિંગ સેન્ટર પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવાની હોય છે. તેની જગ્યાએ તમામ દુકાનોની બહાર 7-8 ફૂટના છાપરા અને 4 ફૂટનું અન્ય પાર્કિંગ, એટલે કે ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટરો દ્વારા 10-12 ફૂટની જમીન પર દબાણ કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે. ખાણીપીણીની દુકાનો આ શોપિંગ સેન્ટરમાં આવેલી છે એટલે નાસ્તો કરવા આવતા લોકોને રોડ પર વચ્ચોવચ વાહન પાર્ક કરવા પડીએ છીએ, ત્યારે ટ્રાફિકની રામાયણ સર્જાય છે. રાપર શહેર 2001 પછી ઊભું થયું છે અને નવું શહેર બની રહ્યું હતું, પરંતુ તેમાં કોઈ આવડત ન હોય અને તેમાં પણ કોઈ મેનેજમેન્ટ ન હોય, જેને લઈને યથાસ્થિતિમાં જ નિર્માણ પામ્યું, જેને લઈને રાપર શહેરમાં અને મુખ્ય માર્ગો પર છાપરાઓની ભરમાર જોવા મળી રહી છે, જે ટ્રાફિકને નડતરરૂપ છે. ત્યારે રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા શહેરમાં ઉદ્ભવેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે શાકભાજીના ફેરિયાઓ અને લારીઓને શાકભાજી માર્કેટમાં ખસેડી રહ્યા છે, ત્યારે રાપર એસટી શોપિંગ સેન્ટરના ગેરકાયદેસરના છાપરા દૂર કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જો આ છાપરાઓ દૂર કરવામાં આવે તો એસટી ડેપો પાસે અને એસટી રોડથી સલારી નાકા ત્રંબો ચોકડીની ટ્રાફિક સમસ્યા આપોઆપ દૂર થઈ જશે. હવે જે થયું તે નવેસરથી એકડો કરીને નગરપાલિકાના વહીવટી અધિકારીઓ દ્વારા શહેરમાં જે રીતે શાકભાજીના વેપારીઓને લારીઓને ખસેડવા માટે કામગીરી હાથ ધરી છે, એ રીતે રાપર એસટી શોપિંગ સેન્ટરના ગેરકાયદેસરના છાપરા દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના માર્ગ પર આ શોપિંગ સેન્ટર દ્વારા છાપરારૂપી દબાણ કર્યું છે તે દૂર કરવાની માંગણી ઉઠવા પામી છે. નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ છાપરાઓને દૂર કરી માર્ગ ખુલ્લો કરશે કે કેમ તે અંગે ચર્ચાઓ જાગી છે અને ટોક ઓફ ધ ટાઉન બની છે. અગાઉ પણ આ છાપરાઓ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ
જે તે સમયે રાજકીય ચંચુપાતના લીધે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને પાછા છાપરા હતા તેમના તેમ દબાણવશ થઈ ગયા અને દબાણ કરતા વેપારીઓ જોવા મળી રહ્યા. આમ આવનાર વર્ષોમાં અને આવતા વર્ષોમાં આ છાપરા યથાસ્થિતિમાં જ જોવા મળશે કે હટાવવામાં આવશે તે જોવાનું રહ્યું.